કેમ આ કપડા પહેરીને બેઠા છો? કપડા પહેર્યા વગર બેહું? કીધું તો ને કાલ સવારે પટ્ટા વાળો ચડ્ડો પહેરજો અને કામે લાગી જાજો. આ તમારો નોકર બોકર તો કોઈ આવ્યો નહીં, એટલે હવે તો તમારે જ કરવું પડશે. વાહ થાવ, આવી જશે, તું શાંતિ રાખ. કા ટાઈમ થશે ત્યારે આવી જશે. કા મુરત કઢાવ્યું છે? મુરત કઢાવવાની વાત નથી, એ બિચારો કે બસમાં આથડતો આથડતો કે આવતો હોય, એ મેં થોડી ગાડી છે બાઈક કે બમ કરતો અહીંયા આવીએ. હર ઘર મેં એક હી માલિક એક હી માલકિન હોતી હૈ. બાર મિલી થી માલકિન કા નામ નામ દામિની દામિની હૈ. ઓ આપકી બેટી હૈ ના? તમારું નામ? પરેશભાઈ. હા તો તમે ફોન કરેલો કે નહીં? હા હા હા. રમેશભાઈ તને નંબર આપ્યો હતો ને, મેં એને ફોન કર્યો તું નોકર માટે. હા એ રમેશભાઈ છે. હશે નહીં છે? હા છે છે. અને તારું નામ શું છે? મારું નામ નોકર. એમ નહીં કંઈક નામ તો હોય કે નહીં? નામ હજી આપ્યું નથી, સ્ક્રિપ્ટમાં નથી. એટલે તું નાટક કરસ? નહીં નહીં, કરતો તો. અચ્છા. પેલા તો ઈ કે તું નોકર છે ને આ ઘર માં કામ કરવા આવ્યો તો આ બધા થેલા લઈને હું કામ આવ્યો છે? હું કામ છે એનું? આપણો નિયમ છે જ્યાં કામ કરવાનું ત્યાં જ ખોદવાનું, એટલે ત્યાં કામ કરવાનું ત્યાં જ રહેવાનું. રહેવાની વાત કરેલી તમે? તારે મગજ જેવું કઈ છે કે નહીં? હા ઓલા બાજુવાળા કાંતિભાઈ છે ને, એને અરે હમણાં ધડ થઈ ગઈ તી કેતા હતા કે તારે મગજ તો છે. હવે જે હોય તે મારી વાત સાંભળ. મુદાની વાત. હા મેડમ, પૂછપરછ કરી લ્યો, તમારે જે કઈ પૂછવાનું હોય ને. પેલા તો સીધી વાત કે આ તમે બધા થેલા લઈને આવ્યા છો એટલે અહીંયા રોકાવાના છો, ઘરે ન જવાના, આખો દિવસ અહીંયા જ રહેશો. સેમ ટુ સેમ. હા તો ખાવું પીવું ને ઘરનું બધું કામ કરવું, રસોઈ અને ઘરના બધા કામ, કપડા વાસણ ઝાડુ પોતા ડસ્ટિંગ ને બધું આવી જાય, એમાં પગાર બોલો. લે આ બધું કામ તો મેં તમને આગળ કહી દીધું કે આ બધું કરવા તો આવ્યો છું, રિપીટ નહીં કરવા. હું પગાર પૂછું છું. પગારની વાત થઈ ગઈ છે 5000 રૂપિયા. અને એ પણ ગૂગલ પે ફોન પે પેટીએમ નહીં, ઓન્લી ફોર કેશ. 5000? અને આને સમજાવો ને કા રમેશભાઈ ફોન કરો. 5000 હોતા હોય જો ભાઈ 3000 અમે આપશો. હું 3000 મંડાણા છો? 2000 હોય, 1000 રસોઈ બનાવવાના ને 1000. સારું સારું મારી માં, સારું 2000 આપશું, ખાવું પીવું અને 30 દિનો મહિનો. સાંભળો મારી વાત, હું નોકર છું, આ ઘરમાં કામ કરવા આવ્યો છું, એટલે અહીંથી જઈશ ને શાક માર્કેટમાં શાકભાજી લેવા જઈશ. શાકભાજી વેચવા નથી આવ્યો, તમે ભાવ કરો છો જે છે તે. 2000 માં કામ કરવું હોય તો બોલ, કારણ કે તારું ખાવા પીવાનું અમારે આપવાનું છે ને, તો એનું કઈ ગણવાનું જ નથી. તારું 3000 આપી દેજો. હવે તું એક મિનિટ. ના 5000 રૂપિયા લઈશ, ફિક્સ થઈ ગયો. હાલો ક્યાં મૂકું? 20. સારું બધું ઠીક છે, 3000 ફાઈનલ. એ ના, મેં કીધા ને 2000, એ વધારે છે. 3000 કીધું ને એટલે 3000 બરાબર. ના ખાવું પીવું રેવું કપડા લતા સાથે 2000 બરાબર છે. બસ 3000 હોય ને? ના એટલે ના. 3 દિનો મહિનો હે બિચારો, 3 દિન. હા તો મને ખબર છે. એ ના 32 દિનો મહિનો તો અમે નો. આ રોજ કકો હાચો. હા મહિનો જાય 32. નહીં એટલે નહીં. આ ગરોળી. જા જે ગરોળી. હા છોકરો મારે કામ નો છે, જોવા તો જવા દે. મારો બેટો કરે એવું હવે કે
તારું નામ શું છે? લે, કેમ કોઈને કહેવાનું છે? ના હવે, મને તો તારું નામ ખબર હોવી જોઈએ ને. અને એમ પણ તને ખબર છે, આજે તારા કારણે પહેલી વાર મેં મમ્મી પપ્પાને હસતા જોયા છે. બાકી તો બસ એકબીજાની સાથે કૂતરા બલાડાની જેમ વાતતા જ હોય. શું વાત કરો? પણ નામ તે ના કહ્યું. રાજુ, આપણું નામ રાજુ રમૈયા રસ્તા ભૈયા ટ્રિપલ આર. ઓકે, ચાલશે. અને પહેલા મેં તને ના પાડી હતી કે તને નોકરી પર નથી રાખવો, પણ હવે મને એવું લાગે છે કે તને નોકરી પર રાખવો જોઈએ. જોયું ને, આપણે કોન્ફિડન્સ થી ઘૂસીએ ને જે ઘરમાં, એમાં આપણને નોકરી મળી જ જાય. આપને ખબર છે. હા તો હવે મારી નોકરી પાકી? પાકી. આપણો નિયમ છે, જ્યાં નોકરી કરીને ત્યાં જ રહેવાનું. ઓકે, એટલે લાવ્યો આ સામાન મારા રૂમમાં મૂકી દેજો. શું કહ્યું? સોરી સોરી, ભૂલ થઈ ગઈ. લાવ. લ્યો આ થેલી છે, આ શું મૂકી દેજો, આમાં બધે મારી મંદિરનો સામાન છે. હા, દામિની. હાય. હાય. હા, એક મિનિટ હું તને પાણી આપું. ઓકે. હા, હાથ મૂકી. હા 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 હા. લે. એટલું? હા, બીજું પી લેજે ને, એટલું બધું પાણી છે ઘરમાં. હા, વાંધો નહીં વાંધો નહીં. તો પછી તને રસોઈ તો બધી બનાવતા આવડે છે ને? એકદમ ટકાટક. તમે ખાઓ એટલે આંગળીઓ ખાઈ જાઓ. અરે, રસોઈ ચાટી જાઓ. રસોઈ ચાટી જાય છે એમ ને? પણ તને બધા જ ટાઈપનું બનાવતા આવડે છે ને? સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, પંજાબી, બધું મિક્સઈ બનાવતા આવડે આપણને. સાચું કહું, તું છે ને બહુ બહુ મજાકિયા સ્વભાવનો છે. એ પહેલેથી આપણને કે આજુબાજુવાળા બધા કે. હા, એમ પણ હું પણ મારી લાઈફમાં એટલું ક્યારેય નથી હસી. હા તો હવે રોજ હસવાનું રાખો. નો ને તો બહાર માર્કેટમાં ટેબ્લેટ મળે છે, એટલે તો હું માર્કેટમાં જાઉં છું. ટેબ્લેટ ની શું જરૂર છે? તું છે ને. હા, પણ આ રૂ કે થોડું મોંઘું પડશે. તો ટેબ્લેટ સસ્તી પડશે. મોંઘું પડશે એટલે મહિને 5000 આપવાના છે ભાઈ. 5000? 10000 લઈ લેજે બસ. પાંચ બીજા કોણ આપશે? ઓલા બેહાટો થી બાત કરતા જોઈ નઈ તમે? ગરોળી માંથી છૂટો માણ. તું આવી જ રીતે ઘરમાં કામ કરતો રહીશ, બધાને હસાવતો રહીશ ને, તો મને વિશ્વાસ છે 5 નહીં પણ તને 15000 પણ પગાર આપશે. બસ, વધારે નથી જોતો. આપણે વધારે ન પચે, હું માર્કેટમાં જઈને હો બાબા. હા બેગ, હું જ મૂકી દઉં. સર 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 સર, એ આંગણામાંથી ધૂળ હું કાઢું, સાફ આંગણું સરસ લાગુ. ક્યાં જઈને આવ્યા? મારી ફ્રેન્ડ સાથે બહાર ગઈ હતી. ઓ, બીકોઝ યોર ફ્રેન્ડ ઇઝ બહાર ગોઈંગ? હ, શું કીધું તે? હા, એટલે ઇંગ્લિશ બોલ્યો તું? હા, કેમ તને ઇંગ્લિશ આવડે છે? લે, ઇંગ્લિશ આઈ કેન, ઇંગ્લિશ આઈ સ્પીક, ઇંગ્લિશ આઈ ટોક, ઇંગ્લિશ આવું ઇંગ્લિશ આવડે છે. આપને એવું બહુ જોરદાર નથી આવડતું. પણ હમણાં તો બહુ સારો ઇંગ્લિશ બોલ્યો હતો. એ બધું છોડ, હું છે ને તને કાલે પૂછવું ભૂલી ગઈ હતી, તું પહેલાં ક્યાં રહેતો હતો? આઈ મીન તારા મમ્મી પપ્પા ક્યાં છે, તારું ફેમિલી? જો, પહેલાં હું ઘરમાં રહેતો હતો અને મારા મમ્મી પપ્પા એ જ ઘરમાં રહેતા હતા. અને તારું ઘર ક્યાં હતું? જ્યાં પેલા હતું ત્યાં. પેલા ક્યાં હતું? પેલા હતું. સિરિયસલી પૂછું છું તને, તું ક્યાં રહેતો હતો? મારે જાણવું છે. બોલો. હું સિરિયસલી તો કહું છું, પેલા રહેતો હતો. છોડે બધું, તારા મમ્મી પપ્પા ક્યાં છે? સાંભળો, તમે આ અંદર શાકભાજી ને બધું આવી ગયું છે, તો એ ધોઈને મૂકવાનું ક્યાં? ફ્રીઝમાં. હા, ફ્રીઝ ક્યાં? રસોડામાં. રસોડું ક્યાં? ઘરમાં. અચ્છા, ઘર
ઘર ક્યાં? પહેલા તો ને ત્યાં જ છે ઘર, અને તમે ત્યાં જ ઉભા છો. હા, એ જ મારું ઘર છે. સોરી સોરી, ભૂલાઈ ગયું. હે બધું છોડ ને, તારા મમ્મી પપ્પા ક્યાં છે? કે ને સાચું, તું જો મારા વિશે બધું જાણ. ઉંદર 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 જૂઠું બોલે છે. નોબીતા ના જ બીવું ને, મને ખબર છે. આ તારું ગરોળી ઉંદર છે ને, હું તને બહુ સારી રીતે ઓળખી ગઈ છું. તું કેટલું ભણ્યો છે? ખબર છે ખબર છે, એ તઈ ગરોળી કીધું તઈ કેવો ઠેકડો માર્યો તી મને ખબર છે. હો હાલો હાલો, મારે છે ને યાર તમારી વાતોમાં વાતોમાં ઘણા બધા કામ બાકી રહી ગયા છે. મને નોકરીમાંથી કાઢી નાખજો, મારે પાંચ મળતા બંધ થઈ જાય. હાલો હાલો. પણ હું કામ કરાવીશ ને. તમે કામ કરાવશો ને તો ઓલા માલિક મારો પગાર કાપી નાખશે. તમે 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 જાઓ, હાલો રૂમમાં જાઓ. રાજુ ફાઈન, હું જાણીને તો રહી શકું.